કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીએ ભુજના ટાઉનહોલમાં નાના અને મધ્યમ ઉદ્યોગો માટે સમગ્ર ભારતના 100 જિલ્લામાં અમલી બનાવાયેલી કેન્દ્ર MSME પ્રોત્સાહન યોજનાનું લોન્ચિંગ કર્યું હતું. આ યોજનાથી લઘુ અને મધ્યમ વેપાર હવે વિકાસથી નવી રફતાર પકડશે એમ તેમણે કહ્યું હતું. કૃષિમંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સેક્ટર માટે આ યોજના ફળદાયી હોવાનું જણાવ્યું હતું. પીએમ મુદ્રામાં 50,000 થી 10 લાખ સુધીની લોન મળે છે, જેનો દેશના 7.45 કરોડ લોકો સીધો લાભ મેળવી ચૂક્યા છે. 2.50 લાખ કરોડથી પણ વધુની મુદ્રા લોન આપવામાં આવી છે. આ તકે એમણે આજે જ્યાં કચ્છને એનાથી પણ આગળ લઈ જઈ અને મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે સહયોગ આપવા આહવાન કર્યું હતું. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે દેશની આઝાદી પછી ભારત સરકારમાં આ મોટામાં મોટી ભેટ આપવામાં આવી છે, જે નાના મોટા ધંધા રોજગારને મોટું પ્રોત્સાહન પૂરું પાડશે. યોજનાના પોર્ટલ ઉપર અરજી કરીને કાબેલિયત ઉપર ₹1 કરોડ જેવી મોટી લોન મંજૂર થશે અને તેના નાણાં સીધા લોનને લેનારના ખાતામાં જમા થશે. આ પ્રસંગે PSP લોનના મંજૂરી પત્રો, મુદ્રા યોજનાના ચેક તેમજ હસ્તશિલ્પ કારીગરોને પહેચાન કાર્ડનું વિતરણ પણ કરાયું હતું.